નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત, પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ. તો આજે આપણે સાદા સમીકરણ વિશે વાત કરીશું. તો પહેલા સમીકરણ શું છે એ સમજવું જોઈએ. તો આપણે જોઈએ, સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એએક્સ પ્લસ બી બરાબર 0 છે, જ્યાં એ બી અચળ સંખ્યાઓ છે અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, મતલબ એ બરાબર 0 ન હોવું જોઈએ. પરંતુ આ બધું છે શું? તો પહેલા આપણે જોઈએ એએક્સ પ્લસ બી બરાબર 0 એ શું છે. તો એ જે સમીકરણ હોય એનું વ્યાપક આદર્શ રૂપ છે, કે આ રીતનું સમીકરણ હશે. એ અને બીની જગ્યાએ કોઈ પણ સંખ્યાઓ હોઈ શકે, જો એક્સની જગ્યાએ કોઈ ચલ હોઈ શકે, જેમ કે એક્સ વાય ઝેડ, પછી એ બી સી પી ક્યુ આર, કોઈ પણ પ્રકારનો ચલ હોઈ શકે. બરાબર, તો એ અને બીની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો જો એક્સ સાથે જે પદ ગુણાયેલું હોય, જે સંખ્યા ગુણાયેલી હોય એને સહગુણક કહેવાય. એક્સ જો લખ્યું છે તો એક્સની જગ્યાએ વાય ઝેડ એ બી સી કે કોઈ પણ આલ્ફાબેટ આપ્યો હોય તો એને ચલ કહેવાય. તથા જે બી અચળ પદ છે એની સાથે કોઈ ચલ જોડાયેલો નથી તો એવા પદને અચળ પદ કહીશું. ચલની જુદી જુદી કિંમતો હોઈ શકે છે, ચલ જે છે એ જુદી જુદી કિંમતોના હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય. જેમ કે જો આપણે એ અને બી સંખ્યાઓ બદલીએ તો આપણે એક્સની વેલ્યુ બદલાઈ જાય, એટલે કે ચલની કિંમતો જુદી જુદી આવી શકે છે. પરંતુ જે આપણા એ અને બી છે એની સંખ્યાઓ શું હોય? ચોક્કસ જ હોય, એની કિંમત ચોક્કસ હોય. સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે. આપણે જે અત્યારે સાદા સમીકરણ ભણવાના છે, સુરેખ સમીકરણ, તો એની અંદર જે ચલ હશે એની એક જ ઘાત હશે. આપણે જોઈએ કે આપણો અહીંયા એક્સ છે તો એક્સની ઉપર એક જ ઘાત છે, જ્યારે એક્સનો વર્ગ, એક્સની 3 ઘાત એવું કોઈ આપ્યું નથી. હાલ આપણે સુરેખ સમીકરણ ભણવાના છે તો એક જ ઘાતવાળું પદ હશે. તો સમીકરણની પ્રોપર વ્યાખ્યા શું છે? તો સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે. હવે કહેશો સમતા એટલે, સમતા એટલે કે આ બરાબરનું ચિહ્ન, એને શું કહેવાય? સમતા, જે બંને બાજુ સમાન છે એવું બતાવે છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એ બંને સમાન છે એવું દર્શાવે છે. તેવા ચિહ્નને શું કહીશું? સમતાનું ચિહ્ન, એટલે કે બરાબરનું. તો આજે સમતા દર્શાવતું ગાણિતિક વિધાન, આ એક પ્રકારનું ગાણિતિક વિધાન છે, એના સાંકેતિક સ્વરૂપને આપણે સમીકરણ કહીશું. તો જો એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5, મતલબ એક્સ ઓછા 1 બરાબર 5 એ સમીકરણ છે. પછી 3x પ્લસ 2 બરાબર 8 એ પણ એક સમીકરણ છે. તો જે આ રીતે જો એક્સ ચલ છે, એક્સ ચલની સાથે 3 ગુણાયેલા છે તો 3 એનું શું થાય? સહગુણક. જો 2 અને 8 એ શું છે? અચળ પદ છે, અચળ સંખ્યાઓ છે. અહીંયા એક્સ છે એની સાથે કંઈ નથી ગુણાયું, એટલે 1 ગુણાયેલો છે એવું કહેવાય. જ્યારે કોઈ એક્સની આગળ કોઈ પણ પદ ના હોય એટલે 1 ગુણાયેલો કહેવાય. તો એનું સહગુણક શું થશે? 1. માઇનસ 1 અને 5 એ શું થશે? અચળ પદ. હવે આપણે જોઈશું સમીકરણનો ઉકેલ. તો સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો? તો સમીકરણમાં અજ્ઞાતના સ્થાને જે કિંમત મૂકવાથી સમીકરણની બંને બાજુના પરિણામ સમાન થાય તે કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. હવે જો આપણે આગળ જે સમીકરણ જોયું, એક્સ ઓછા 1 બરાબર 5, તો એક્સની કિંમત આપણે જાણતા નથી, પરંતુ એક્સની સ્થાને આપણે કોઈ પણ કિંમત મૂકી અને એક્સ માઇનસ 1 બરાબર 5, આપણે બરાબર 5 લાવવાના છે, તો એક્સની જગ્યાએ આપણે 6 મૂકીએ તો 6 ઓછા 1, તો 6 ઓછા 1 એટલે 5, તો બંને બાજુ પરિણામ સમાન થઈ જાય છે. બે બાજુ 5 5 થઈ ગયા, એટલે આપણું એ સમીકરણનું શું થયું કહેવાય? ઉકેલ. તો આપણો ઉકેલ શું થશે? એક્સ બરાબર 6 એ આપણા સમીકરણનો ઉકેલ કહેવાય. સમીકરણના ઉકેલને આપણે સમીકરણનું બીજ પણ કહી શકીએ છીએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. જો એક્સ માઇનસ 1 બરાબર 5, હવે આપણે એક્સની જગ્યાએ એવી કઈ વેલ્યુ મૂકીએ જેમાંથી 1 માઇનસ કરીએ તો આપણો જવાબ 5 આવે? તો આપણે એક્સ બરાબર શું લઈશું? તો આપણે જુદી જુદી સંખ્યાઓ વિચારીએ. તો એક્સ બરાબર કેટલા લઈશું? તો આપણે એક્સ બરાબર જો 6 લઈએ, તો હવે અહીંયા લખીએ 6 ઓછા 1, તો 6 ઓછા 1 એટલે શું થવાના? 5. તો બંને બાજુ બરાબર થઈ ગઈ. તો બંને બાજુ બરાબર થઈ ગઈ એટલે આપણા સમીકરણનો ઉકેલ શું કહેવાય? એક્સ બરાબર 6. તો આપણો ઉકેલ આવ્યો એક્સ બરાબર 6, કાં તો શું કહીશું? આપણા સમીકરણનું બીજ શું છે? તો એક્સ બરાબર 6. હવે જોઈએ સમતાના ગુણધર્મો. તો એના ગુણધર્મો શું છે? તો પહેલું, પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી માટે જોઈએ.
જો એ બરાબર બી તો બી બરાબર એ, એ અને બી સરખા હોય તો એને અદલા બદલી આપણે કરી શકીએ, મતલબ કે બાજુઓ બદલવાથી સમતા જળવાય છે. અહીંયા જો એક્સ માઇનસ વન બરાબર પાંચ છે, એની જગ્યાએ તમે આવું લખો પાંચ બરાબર એક્સ માઇનસ વન, તો પણ વસ્તુ સેમ જ રહેવાની, બદલાઈ જશે ના, તો એની બાજુઓ બદલવાથી સમતા જળવાઈ રહે છે. બીજું જોઈએ, જો એ બરાબર બી તો એ પ્લસ સી બરાબર બી પ્લસ સી, મતલબ કે આપણું આ સમીકરણ છે એ બરાબર બી, તો હવે આપણે એની અંદર કોઈ બીજી સંખ્યા ઉમેરી, જેમ કે આપણે અહીંયા સી સંખ્યા ઉમેરી, તો બરાબરની આ બાજુ સી ઉમેર્યા તો બરાબરની પેલી બાજુ પણ સી સંખ્યા ઉમેરી છે, તો બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમતા જળવાઈ રહે છે. બે બાજુ સમાન સંખ્યા ઉમેરો, સમાન સંખ્યાથી માઇનસ કરો તો પણ એની સમતા જળવાઈ રહે છે. જે પ્રોસેસ કરો એ બરાબરની બંને બાજુ કરવાની, એટલે આપણી સમીકરણ સચવાઈ રહે. જેમ કે આપણે એક સંખ્યા લઈએ કે ત્રણ એક્સ પ્લસ બે બરાબર આઠ, બરોબર, આ આપણું એક સમીકરણ છે. હવે મારે આ બાજુ બંને બાજુ બે ઉમેરવા છે, તો શું થશે, ત્રણ એક્સ પ્લસ બે પ્લસ બે, આ બાજુ બે કરે એટલે ચાર થઈ ગયા, વધી ગયા, તો આ બાજુ પણ શું કરવું પડશે, આઠ પ્લસ બે, મતલબ કે મારે બે આ બાજુ પણ ઉમેરવા પડશે, ત્યારે જ આ બંને સરખા થશે ને. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, આ બાજુ બે પ્લસ ત્રણ અને આ બાજુ ઓનલી પાંચ, ચલો બે અને ત્રણ એટલે કે પાંચ થવાના, આ સમીકરણ છે એવું વિચારી લો. હવે જો હું આ બાજુ એક ઉમેરું તો શું થશે, બે પ્લસ ત્રણ પ્લસ એક, તો હવે આ તો છ થઈ ગયા, છ થઈ જશે તો આ પાંચ ઓછા થવાના, તો શું કરશું, અહીંયા પાંચ પ્લસ એક કરવા પડશે. બંને બાજુ એક ઉમેરીએ ત્યારે જ બરાબર સમતા જળવાઈ રહેશે. તો આ બે પ્લસ ત્રણ બરાબર પાંચ અને પ્લસ વન બંને બાજુ કરવાથી બરાબર એની સમતા જળવાય છે. હવે જોઈએ, જો એ બરાબર બી તો એ સી બરાબર બી સી, મતલબ અહીંયા શું કર્યું આપણે, ઉપર સી એડ કર્યો, અહીંયા એને સી વડે ગુણ્યા, તો બંને બાજુએ સમતા બંને બાજુને સમાન સંખ્યા વડે ગુણવાથી પણ સમતા જળવાઈ રહે છે. બંને બાજુએ સમાન સંખ્યાથી ભાગવાથી પણ એની સમતા જળવાઈ રહે છે. હવે આપણે કેટલા એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધુ ખ્યાલ આવે. તો આપણે ઉદાહરણ લઈએ, તો જો અહીંયા શું કરવાનું છે, વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો, જે નીચે વિધાન આપ્યા છે એનું આપણે સમીકરણ બનાવવાનું છે. તો કઈ રીતે બનાવીશું, તો જોઈએ, આપણું પહેલું વિધાન છે એક્સના બે ગણા અને પાંચનો સરવાળો પંદર થાય. જો હવે એક્સના બે ગણા, એક્સના બે ગણા એટલે શું થાય, જો આપણે એક્સ તો લખી જ દઈએ, એના બે ગણા એટલે બે, બે વડે ગુણવું પડશે ડબલ, તો એક્સના બે ગણા અને પાંચ, અને હોય એટલે પ્લસ જ કરવાનું હોય, તો એક્સના બે ગણા અને પાંચનો સરવાળો પંદર થાય, તો આ બંનેનો સરવાળો બરાબર પંદર, તો આપણું સમીકરણ બની ગયું એક્સના બે ગણા અને પાંચનો સરવાળો પંદર થાય, બરોબર. આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ, ત્યાં શું છે, એમના ત્રીજા ભાગમાંથી એમનો ત્રીજો ભાગ, તો આપણે પહેલા એમ તો લખીએ, એમ એનો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ એટલે શું થાય, ભાગ્યા ત્રણ, એના ત્રીજા ભાગમાંથી, મોથી આવે એટલે શું હોય, બાદબાકી, અને હોય તો સરવાળો, મોથી હોય એટલે બાદબાકી, તો ભાગમાંથી બે બાદ કરતો તો ઓછા બે કરતો નવ મળે, તો બરાબર નવ, તો આપણું સમીકરણ એમના ત્રીજા ભાગમાંથી બે બાદ કરતો નવ મળે, તો આ રીતે આપણે સમીકરણ બનાવતા જઈશું. હવે નીચે જોઈએ, જો સમીકરણો આપેલા છે, સમીકરણને વિધાન સ્વરૂપમાં લખવાનું છે, તો આપણું જે સમીકરણ આપ્યું છે એક્સ માઇનસ થ્રી બરાબર અગિયાર, હવે આને આપણે વિધાન સ્વરૂપે લખવાનું છે, તો શું લખીશું, તો જો આપણે શું લખશું, જેમ ઉપર લખ્યું હતું એમના ત્રીજા ભાગમાંથી બે માઇનસ કરતો, એમ અહીંયા આપણે શું લખશું, સંખ્યા એક્સમાંથી ત્રણ બાદ કરતો અગિયાર મળે, તો આપણે અહીંયા લખીએ સંખ્યા એક્સમાંથી ત્રણ બાદ કરતા અગિયાર મળે, જો પ્લસ હોય તો સંખ્યા એક્સમાં ત્રણ ઉમેરતો અગિયાર મળે, જેવું આપ્યું હોય એ રીતે લખવાનું. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ, પાંચ એન માઇનસ ચાર બરાબર એકત્રીસ. જો હવે એન સાથે પાંચ ગુણાયેલા, તો આપણે એન સાથે પાંચ ગુણાય છે, તો શું લખશું, સંખ્યા એનના પાંચ ગણા, જેમ ઉપર એક્ઝામ્પલમાં આપણે એક્સના બે ગણા હતા ને, એમ તો અહીંયા શું લખશું, આપણે સંખ્યા એનના પાંચ ગણામાંથી ચાર બાદ કરતો
31 મળે છે, બરોબર? તો સંખ્યા n ના 5 ગણામાંથી 4 બાદ કરતો 31 મળે છે. તો આ રીતે આપણે સમીકરણ બનાવતા જઈશું. બીજા એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા શું કરવાનું છે, આપેલી કિંમત માટે નીચેના સમીકરણોનું સમાધાન થાય છે આપણે એ ચેક કરવાનું છે. તો જો આપણને એક સમીકરણ આપી છે 2x-1=5 ને x બરાબર 3 માટે ચકાસો, મતલબ કે તમારે x બરાબર 3 લેવાના અને ચેક કરવાનું છે આની અંદર 3 મૂકીને કે બરાબર 5 થાય છે કે નહીં થતા, બરોબર? તો આપણે લખીએ ડાબા બરાબર, તો આપણું ડાબા શું છે, તો 2x-1. હવે આપણે x બરાબર કેટલા લખવાના છે, 3, તો આપણે x ની જગ્યાએ 3 લખશું. તો 2 કૌંસની અંદર 3 - 1, હવે આ બંને વચ્ચે શું કહેવાય, ગુણાકારનો સંબંધ કહેવાય. તો 2 × 3 એટલે કે 6, અને 6 - 1 = 5, તો બરાબર 5 આવી જાય છે, મતલબ કે બરાબર જબા. તો ડાબા બરાબર જબા મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે, એટલે કે x બરાબર 3 માટે આ સમીકરણ સાચું છે, આ સમીકરણનું સમાધાન કરે છે. તો અહીં આપણે નીચે લખવાનું 2x-1=5 સમીકરણનું x બરાબર 3 માટે સમાધાન થાય છે. આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ જેથી વધુ ખ્યાલ આવે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો 3x+1 = 7 ને x બરાબર 1 માટે ચકાસીએ. હવે આપણે અહીંયા શું કરવાનું, x બરાબર 1 લેવાનું છે. તો પહેલા આપણે ડાબા બરાબર લખીએ. તો ડાબા બરાબર 3x+1, હવે x ની જગ્યાએ આપણે કેટલા લઈશું, 1. તો અહીંયા 3x ની જગ્યાએ 1 અને પ્લસ 1, તો 3 × 1 = 3, 3 ને 1 + 1, બરોબર? હવે અહીંયા 3 ને 1 = 4. હવે જો આપણે બરાબર કેટલા થતા હતા, 7, અને અહીંયા બરાબર કેટલા આવ્યા, 4. તો આ જબાની બરાબર નથી, તો ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, મતલબ કે ડાબા બરાબર જબા નથી, આ x બરાબર 1 એનું સમાધાન કરતું નથી. તો આપણે નીચે લખશું 3x+1 = 7 સમીકરણનું x બરાબર 1 માટે સમાધાન થતું નથી. તો જો થતું હોય તો લખી દેવાનું સમાધાન થાય છે, અને નથી થતું તો સમાધાન થતું નથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલ બીજા ગણવાના પણ રહેશે.